स्मरणों ना साथ थोड़ा थनगने एक ने बांधू अने बीजा हणहणे एवा वाला तमाम विद्यार्थी मित्रों ने नमस्कार। हेलो फ्रेंड, वेलकम टू लाइफ लॉन्ग एजुकेशन सामाजिक विज्ञान धोरण 10 चैप्टर नंबर 15 आर्थिक विकास। અને આજે આપણે એક નવા પોઈન્ટથી શરૂ કરવાના છે જેનું નામ છે ઉત્પાદનના સાધનોની ફાળવણી। વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ઉત્પાદનના સાધનો વિશે માહિતી પ્રાપ્ત કરી કે ભાઈ ઉત્પાદનના સાધનો કેટલા છે, ક્યાં ક્યાં, અને એ દરેક સાધન છે એ દરેકે દરેક સાધનનું જે કામ હતું એના વિશે આપણે માહિતી ફેરવી। એટલે ઉત્પાદનના ચાર સાધનો આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક અથવા નિયોજન। હવે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવાની છે, એને ફાળવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના સાધનો ચાર હતા, એમ ઉત્પાદનના સાધનોની ફાળવણી પણ ચાર રીતે કરવામાં આવી છે। પહેલું છે અમર્યાદિત જરૂરિયાતો, બીજું છે જરૂરિયાતને અગત્યતાનો ક્રમ, ત્રીજું છે મર્યાદિત સાધનો, અને ચોથું છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ। ચાર ઉત્પાદનના સાધનો, ચાર ઉત્પાદનના સાધનોની ફાળવણી, એમાંનો સૌથી પહેલો પોઈન્ટ છે અમર્યાદિત જરૂરિયાતો। જે હા વિદ્યાર્થી મિત્રો, મારી અને તમારી અને વિશ્વના દરેક વ્યક્તિઓની જરૂરિયાતો છે એ અમર્યાદિત છે અને અસંખ્ય છે, એને આપણે કાઉન્ટ નથી કરી શકીએ, એમ અમર્યાદિત છે। 100 એ 100% જરૂરિયાતો પૂરી થાય એવા ચાન્સીસ વિશ્વના ઘણા બધા ઓછા લોકોના છે કે એની 100 એ 100 જરૂરિયાતો કે 100 એ 100% જરૂરિયાતો પરિપૂર્ણ થઈ ગઈ છે। કારણ કે જરૂરિયાત વસ્તુ જેવી છે, તમે એક પૂરી કરો તો બીજી રેડી હોય, એને પૂરી કરો તો ત્રીજી રેડી હોય, એને પૂરી કરો તો ચોથી રેડી હોય, એને પૂરી કરો તો પાંચમી રેડી હોય, અંત નથી, અનંત છે, અસંખ્ય છે અને અમર્યાદિત છે। જોઈએ કે ભાઈ આ માનવી છે ને, કાળા માથાળો માનવી, એમની જે જરૂરિયાતો છે ને, એક અસંખ્ય છે સાથે અમર્યાદિત છે। મેં વાત કરી એમ કે ભાઈ વિદ્યાર્થી મિત્રો, આપણે એક જરૂરિયાતો પૂરી કરીએ, આપણે બીજી જરૂરિયાતો ઉદ્ભવે જ છે। સાદો ફોન હતો, સ્માર્ટફોન આવ્યા એટલે સ્માર્ટફોનની જરૂરિયાતો પડી, એનાથી કંઈક નવું વર્ઝન આવે તો એની જરૂરિયાતો પડે, સાયકલ હોય તો ગાડી લેવાનું મન થાય, જરૂરિયાત છે, ગાડી હોય તો ફોર વ્હીલ લેવાનું મન થાય, ફોર વ્હીલ હોય તો ચાર બંગડીવાળી લેવાનું થાય, બાકી તો ખબર જ છે કે બંગડીવાળી તો આવવાની જ છે, આપણે મેરેજ થશે તો, બાકી તો બંગડી વગરના બાહુબલી। એક જરૂરિયાતોમાંથી બીજી અનેક જરૂરિયાતો છે ને ઉદ્ભવે છે। એક જરૂરિયાતો તમારી હોય એની ઉપરથી કેટલી બધી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે। છોકરાઓ, અમુક જરૂરિયાતો આપણી એવી હોય છે જે વારંવાર ઉદ્ભવે છે અને આપણે એને વારંવાર સંતોષવી પડે છે। હવે એવી કઈ જરૂરિયાત હશે આપણી કે જે વારંવાર ઉદ્ભવે છે અને એને વારંવાર સંતોષવી પડે છે? ખોરાક, ભૂખની જરૂરિયાત વારંવાર ઉદ્ભવે છે, સવારે નાસ્તો કરીને જે ઊભા થયા હોય કે 12 વાગે પાછા ડબરા ખોલીએ, વળી 12 વાગે જમી નાખીએ, 3 વાગે પાછા, 6 વાગે કે 7 વાગે ફરીથી, ખોરાકની જરૂરિયાતો છે એ વારંવાર ઉદ્ભવે છે અને આપણે એને વારંવાર સંતોષવી પડે છે। બીજી આરોગ્યની જરૂરિયાતો,
કે એ જરૂરિયાત એવી છે કે જે વારંવાર ઉદ્ભવતી હોય તો આપણે એને વારંવાર સંતોષવી પડે, એને આપણે મુલતવી રાખીએ નહીં. આજે તાવ આવ્યો હોય તો તમારે દવાખાને આજે જ જવું પડે, એવું ન થાય ગાલો 15-20 દિવસ પછી જઈ આવશો. થાય એવું? કારણ કે એ વારંવાર ઉદ્ભવે છે, ઇન્સ્ટન્ટ ઉદ્ભવે છે, અને આપણે એને ઇન્સ્ટન્ટ શું કરવી પડે છે તો કે આપણે એને ઇન્સ્ટન્ટ સંતોષવી પડે છે. જરૂરિયાતોને વારંવાર ઉદ્ભવે છે અને વારંવાર સંતોષવી પડે છે. અમુક જરૂરિયાતો છોકરા એવી હોય કે જેને આપણે મુલતવી રાખીએ. એક્ઝામ્પલ તરીકે તમને ભાઈ મોંઘી મોબાઈલ કે મોંઘી કાર લેવાનું મન થાય તો તમે એ જરૂરિયાતો એવી છે કે એને તમે મુલતવી રાખો કે ભાઈ જ્યારે પૈસા આવશે ત્યારે અમે લેશું. તો અમુક જરૂરિયાતો વારંવાર ઉદ્ભવે છે અને આપણે વારંવાર સંતોષવી પડે છે. અમુક જરૂરિયાતો છોકરાઓ મુલતવી રાખી શકાય છે. ઘણી બધી જરૂરિયાતો આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે પણ ઉદ્ભવી છે આપણી. કયા મોબાઈલની જરૂરિયાત, કોમ્પ્યુટર લેપટોપની જરૂરિયાતો, એવા ઘણા બધા યાંત્રિક સાધનોની જરૂરિયાતો, કે આ જરૂરિયાતો છે એ આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે ઉદ્ભવી છે. વિશિષ્ટ જ્ઞાન, વિજ્ઞાનનું જ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન, પ્રયોગ દ્વારા નિરૂપાયેલું જ્ઞાન, પ્રયોગ દ્વારા સાબિત થયેલું જ્ઞાન. અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનના જ્ઞાનનો આપણે વ્યવહારની અંદર જે ઉપયોગ કરીએ છીએ એ એટલે ટેકનોલોજી. તો ઘણી બધી જરૂરિયાતો વિદ્યાર્થી મિત્રો મારી તમારી એવી છે કે જે આ વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે ઉદ્ભવી છે. તો આમ અમર્યાદિત જરૂરિયાતો વિશે આપણે વાત કરી. હવે આપણે જોવાનું છે સેકન્ડ અને બીજો પોઈન્ટ, અને એ પોઈન્ટ છે જરૂરિયાતને અગત્યતાનો ક્રમ. તમારે 5મા ફ્લોરે કે 10મા ફ્લોરે જવું હોય નીચેથી, તો સીધો આમ તમે કૂદકો મારો અને 5મા ફ્લોરે કે 10મા ફ્લોરે પહોંચી જાવ છો? નથી પહોંચી શકતા. તો આપણે એને શું કરીએ છીએ? હા, આપણે સ્ટેપ બાય સ્ટેપ જે સીડી હોય એને આપણે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ ચડતા જઈએ છીએ અને આપણે 10મા ફ્લોર સુધી પહોંચી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આવા જરૂરિયાતમાં પણ આવું કરવું પડે એમ છે. આપણે દરેક જરૂરિયાતને ક્રમ આપવો પડે એમ છે. આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, જરૂરિયાતને ક્રમ આપવો પડે છે. અને આ ક્રમ કોને આપવાનો હોય છે? માનો કે મારી જરૂરિયાતો છે, મને એક સાથે 10 જરૂરિયાતો ઉદ્ભવી છે, તો આ ક્રમ મારે આપવાનો હોય છે. આ ક્રમ વ્યક્તિએ આપવાનો હોય છે. જે તે વ્યક્તિને જરૂરિયાતો ઉદ્ભવે એ વ્યક્તિને આપવાનો હોય છે. માનો કે તમને 10 જરૂરિયાતો ઉદ્ભવી એક સાથે, હવે તમે 10-એ 10 એક સાથે સંતોષી નહીં શકો, તો હવે તમે શું કરશો? તો કે એમાંથી 10માંથી જે સૌથી વધારે અગત્યની હોય એને પહેલો ક્રમ આપો, એના પછીની અગત્યની હોય એને બીજો ક્રમ આપો, એના પછીની અગત્યની હોય એને ત્રીજો ક્રમ આપો. તો આમ જરૂરિયાતને અગત્યતાનો ક્રમ છે એ અગત્યતાનો ક્રમ આપવો પડે છે. તો દરેક જરૂરિયાતો માનવીની છે, પૂરી થઈ શકે છે. હા, અમર્યાદિત જરૂરિયાતો છે આપણી, એની સામે ઉત્પાદનના જે સાધનો છે ને એ મર્યાદિત છે. આપણી પાસે જ નહીં પણ વિશ્વના કોઈ પણ દેશ પાસે જે ઉત્પાદનના સાધનો છે છોકરાઓ, એ ઉત્પાદનના સાધનો મર્યાદિત છે અને એમાં આપણી જરૂરિયાતો પૂરી કરવી પડે એમ છે. તો આપણે પહેલા જોવાનું છે કે ભાઈ 10માંથી કઈ જરૂરિયાતો અગત્યની છે એ કોણ નક્કી કરશે? તો કે એ વ્યક્તિ નક્કી કરશે. મારે જરૂરિયાતો 10 ઉદ્ભવી તો હું નક્કી કરીશ કે આ 10માંથી મારે કઈ જરૂરિયાત સૌથી વધારે અગત્યની છે. તો વિદ્યાર્થી મિત્રો જે જરૂરિયાત અગત્યની હશે એને હું કેટલામો ક્રમ આપીશ? તો કે એને હું ફર્સ્ટ રેન્ક આપીશ. એના પછીની જે કઈ જરૂરિયાતો હશે તો એને હું સેકન્ડ ક્રમ આપીશ. એના પછીની જે કઈ જરૂરિયાતો હશે તો એને હું થર્ડ રેન્ક આપીશ. એના પછીની જો કોઈ હશે તો એને ફોર્થ રેન્ક આપીશ. તો 10-એ 10 જરૂરિયાતો મારી સમય જતાં ધીમે 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 પૂરી થઈ જશે. તેથી આપણે દરેક વ્યક્તિએ આપણી જે કઈ જરૂરિયાતો છે આ દરેકે દરેક જરૂરિયાતોને વિદ્યાર્થી મિત્રો અગત્યતાનો ક્રમ આપવો પડે છે. તો આપણી મેક્સિમમ જરૂરિયાતો છે પૂર્ણ થઈ શકે છે. જી હા વિદ્યાર્થી મિત્રો, ત્રીજી ફાળવણી છે આ મર્યાદિત સાધનો. વિશ્વના દરેક દેશો પાસે અગાઉ વાત કરી એમ કે ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના જે સાધનો એ મર્યાદિત છે, ઓછા છે, એમની અછત છે. તો હાઉ ટુ યુઝ, એનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણી મેક્સિમમ જરૂરિયાતો પૂરી થઈ શકે.
तो मर्यादित साधनों विषे बात करिए कि साधनों बे प्रकार ना छे, एक कुदरती संपत्ति छे और एक मानवीय संपत्ति छे। कुदरती संपत्ति और मानवीय संपत्ति विद्यार्थी मित्रों आ बन्ने साधनों मर्यादित छे, ओछा छे, खूटी जाए तेवा छे, लांबो समय सुधी चाले नथी। तो आज एक साधनों की बात करी तो साधनों मर्यादित छे, साधनों बे छे, कुदरती और मानव संपत्ति। હવે તેથી તેનો કરકસરથી ઉપયોગ કરવો જોઈએ અને આપણી જે જરૂરિયાતો છે એને લક્ષમાં લઈ અને સાધનોની ફાળવણી કરવી જોઈએ। આ બંને સાધનો છે એ મર્યાદિત છે તો આપણે આનો કરકસરથી ઉપયોગ કરવો પડશે અને આપણી જે જરૂરિયાતો છે એ ધ્યાનમાં રાખી અને આપણે સાધનોનો ઉપયોગ કરશું તો આપણી જરૂરિયાતો મેક્સિમમ પૂરી થઈ શકશે। તો દરેક સાધનનો કરકસરથી ઉપયોગ કરવાનો છે અને આપણું જે લક્ષ્ય છે, આપણું જે ધ્યેય છે એ ધ્યેયને આપણે પૂરો કરી શકીએ છે। જ્યાં વિદ્યાર્થી મિત્રો છેલ્લો અને લાસ્ટ ઉત્પાદનના સાધનોનો પોઈન્ટ એટલે કે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ, વિકલ્પ, માનો કે એક એમસીક્યુ હોય અને એના એ બી સી ડી આમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો છે તમારે તો એને વૈકલ્પિક કહેવાય, એને બહુવિકલ્પિક કહેવાય। તો ઉત્પાદનનું સાધન પણ વિકલ્પ ધરાવે છે, જો આ કરશો તો આ નહીં થાય, એ કરશો તો આ નહીં થાય, વૈકલ્પિક સાધનો છે। કેવા સાધનો છે? ઉત્પાદનના સાધનોનો વૈકલ્પિક ઉપયોગ છે। આમ જો વાત કરીએ તો આપણી જરૂરિયાત સંતોષવા માટેના સાધનો છે ને એક તો મર્યાદિત છે, આગળ વાત કરીએ ઓછા છે અને વૈકલ્પિક છે। એક સાધન એક જ વાર ઉપયોગમાં લઈ શકાય તો એને વૈકલ્પિક કહેવાય, પણ અમુક સાધનોનો એક કરતા વધારે ઉપયોગ કરી શકાય તો એને બહુવિકલ્પિક સાધનો કહેવાય। હવે એક્ઝામ્પલ તમને આપું તો જમીન, હાલો ભાઈ જમીનની અંદર જમીન વૈકલ્પિક છે। જમીનની અંદર તમારે ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો બાકીના દરેક ઉત્પાદન જતા કરવા પડે, ઘઉં, મગફળી, ઘઉંનું ઉત્પાદન કરો તો મગફળી, શેરડી, ડાંગર, કપાસ આ બધા જતા કરો, વિકલ્પ છે। જો તમે ઘઉં લેશો તો તમે મગફળી નહીં લઈ શકો, મગફળી લેશો તો તમે ઘઉં નહીં લઈ શકો, વિકલ્પ છે। એટલે સાધન કેવું છે છોકરા? તો કે સાધન છે વૈકલ્પિક સાધન છે। જોઈએ આપણે કે ઉત્પાદનમાં કોઈ સાધન જો એક કરતા વધારે ઉપયોગમાં આવતું હોય, ઉત્પાદનની પ્રક્રિયામાં કોઈ સાધન એક કરતા જો વધારે ઉપયોગમાં આવતું હોય છોકરાઓ, તો તે સાધન બહુ ઉપયોગી છે તેવું આપણે કહી શકીએ। કેવું છે? તે બહુ ઉપયોગી સાધન છે એવું આપણે ચોક્કસ કહી શકીએ। પણ અમુક સાધન એવા છે છોકરાઓ કે જે એક જ સમયે એક જ વાર ઉપયોગમાં આવે છે, તો એવા સાધનને 100% તમે વૈકલ્પિક તરીકે ઓળખી શકશો। એક્ઝામ્પલ તરીકે મેં જમીનની વાત કરી કે ભાઈ જમીનમાં તમે ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો બાકીના બધા ઉત્પાદન જતા કરવા પડે છે, અને બાકીનું ઉત્પાદન લેવું હોય તો તમારે ઘઉંનું ઉત્પાદન જતું કરવું પડે છે। ચોઈસ પસંદગી છે, વૈકલ્પિક છે। તો આ વિદ્યાર્થી મિત્રો ઉત્પાદનના સાધનોની ફાળવણી જે છે એ આ ચાર રીતે કરવામાં આવી છે। આઈ હોપ કે તમને મારો વિડીયો લેક્ચર ગમ્યો હશે, અને જો આ વિડીયો લેક્ચર આપણને ગમે તો લાઇક કરો, શેર કરો અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ।